हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आज आप सब्जेक्ट इंग्लिश में स्टैंडर्ड 5 में सैकंड सैमिस्टर में आग जो रहे अपने सैमिस्टर नंबर 2 शुरू करूत। तो विद्यार्थी मित्रों, आप यूनिट नंबर 3 ट्रावेल टाइम पेज नंबर 54 यूनिट नंबर 3 ट्रावेल टाइम प्रवास समय जेमा आप एक्टिविटी नंबर 1 જોઈ ગયા હતા એમાં સુંદર મજાની આ કાવ્ય હતી જે આપણે વાંચીને સમજી હતી અને એના શબ્દ વિશે પણ આપણે સમજૂતી મેળવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 2A અને 2B ઉપર જવાનું છે અને ત્યાર પછી 2C। તો વિદ્યાર્થી મિત્રો, હવે મારી વાત ધ્યાનથી સાંભળજો। તમે ચોપડી ખોલી દીધી હશે, હવે એમાં પેજ નંબર 54 ઉપર એક્ટિવિટી નંબર 2A છે। જો તમને દેખાય છે ને અહીંયા, તો એક્ટિવિટી નંબર 2A ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો। તમને આ બધા ચિત્ર તો દેખાય જ છે, બરાબર? અહીંયા 4 ચિત્ર આપ્યા છે, 1, 2, 3 એન્ડ 4। હવે આ જે ચિત્ર છે તે કયા છે અને ક્યાંના છે, બરાબર, એ તમારે સમજવાનું છે, જાણવાનું છે અને અહીંયા તમારે એની સ્પેલિંગ લખવાની રહેશે, એટલે કે એનું નામ લખવાનું રહેશે। તો સૌ પ્રથમ તમને આ સાનું ચિત્ર દેખાય છે, જો અહીંયા એક બિલ્ડિંગ દેખાય છે તમને, અહીંયા એમ્બ્યુલન્સ દેખાય છે, અહીંયા એક માણસને લઈ જતા દેખાય છે અને સ્ટ્રેચર દેખાય છે તમને, અહીંયા બે માણસ ઊભા છે અને અહીંયા સ્ટ્રેચર ઉપર એક માણસને લઈ જાય છે। તો આ શું થયું આપણું, આ કઈ જગ્યા થશે વિદ્યાર્થી મિત્રો? હોસ્પિટલ। શું થશે? હોસ્પિટલ। તો અહીંયા તમારે શું લખવાનું રહેશે? હોસ્પિટલ, HOSPITAL, હોસ્પિટલ, બરાબર। હવે બાજુના ચિત્ર ઉપર જુઓ, અહીંયા તમને ફાઉન્ટેન યાને કે ફુવારો દેખાય છે, અહીંયા ગેટ દેખાય છે, અહીંયા બધા વૃક્ષો દેખાય છે, બરાબર। તો આ સાનું ચિત્ર થયું વિદ્યાર્થી મિત્રો? ગાર્ડન। શું છે? ગાર્ડન। તો અહીંયા આપણે શું લખશું? ગાર્ડન। તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે લખતા પણ જજો, GARDEN, ગાર્ડન એટલે બગીચો। હવે આ શું છે જો, હવે તમે ધ્યાનથી જુઓ, અંદર એક માણસ બેઠેલો દેખાય છે, અહીંયા પોસ્ટ બોક્સ છે, બરાબર। તો આ શું થયું? પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસની બહાર પોસ્ટ બોક્સ મૂકવામાં આવે છે। તો આપણે આને શું સમજશું? પોસ્ટ ઓફિસ। તો આપણે અહીંયા શું લખશું વિદ્યાર્થી મિત્રો? પોસ્ટ, POST, પોસ્ટ, પછી આવી રીતે તમે વચ્ચે લીટી કરજો અને અહીંયા લખશું ઓફિસ, OFFICE, પોસ્ટ ઓફિસ, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ જુઓ, આ તો એકદમ સરળ છે। જો અહીંયા લખ્યું છે અભિનવ સ્કૂલ, અહીંયા બધા બાળકો દેખાય છે, એટલે આ શું છે? સાનું ચિત્ર છે સ્કૂલનું। તો અહીંયા આપણે સ્કૂલની સ્પેલિંગ લખશું, SCHOOL, સ્કૂલ। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી રહી એક્ટિવિટી નંબર 2A, ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો, હોસ્પિટલ, ગાર્ડન, પોસ્ટ ઓફિસ અને સ્કૂલ। અને આ જે 4 શબ્દો છે, આ જે 4 સ્પેલિંગો છે, તે તમારે મોઢે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો। સ્પેલિંગો આપણે મોઢે કરવાની છે, એટલે તમે લખશો પણ અને મોઢે પણ કરશો। અને જે વિદ્યાર્થી પાસે ચોપડી ના હોય, તો તે વિદ્યાર્થી તમારી અંગ્રેજીની નોટમાં એક્ટિવિટી નંબર 2A લખીને આજની તારીખ લખશો અને આ સૂચના માળીને સ્પેલિંગો તમારે લખવાની રહેશે। અને બીજું કે તમારે આ એક સ્પેલિંગ 5 વાર લખવાની રહેશે, જેથી કરી તમને યાદ રહે। હવે આપણે એક્ટિવિટી નંબર 2B પર જઈ, જો બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે, તે જુઓ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં કશું જ નથી છે, કશું નથી કરવાનું, માત્ર તમારે અહીંયા જે આ રસ્તો આપ્યો છે એ રસ્તા વિશે માહિતી મેળવવાની છે કે બસ પહેલાં ક્યાં ગઈ હતી, બરાબર। તો અહીંયાથી બસે સ્ટાર્ટ કર્યું, હવે સૌ પ્રથમ ગઈ અહીંયા હોસ્પિટલ, હોસ્પિટલ અને અહીંયા
પોસ્ટ ઓફિસ, ત્યાર પછી અહીંયા શાળા આવે છે, બરાબર? જો આવે છે ને, અને ગાર્ડન આવે છે, અને પછી છેલ્લે આવે છે રેલવે સ્ટેશન. જો અહીંયા પટ્ટી દેખાય છે ને, ટ્રેનની પટ્ટી દેખાયો છે ને તમને, અને અહીંયા બધા પેસેન્જરો બેઠા છે, તો અહીંયા શું હશે? રેલવે સ્ટેશન, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, આ રહી આપણી એક્ટિવિટી નંબર 2A અને 2B. હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને મારો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.